વર્ષ 2015માં મિત્રો જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું ત્યારે ઘણી જગ્યાએ મિત્રો આગ ચંપીના બનાવો બન્યા હતા, તો રમખાણો અને હિંસા પણ થઈ હતી, જેના કારણે હાર્દિક પટેલ પર એક કેસ નોંધાયો હતો અને એ કેસ અંગે મિત્રો સુપ્રીમ કોર્ટે અત્યારે મહત્વનો ચુકાદો આપ્યો છે। શુક્રવારે મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતાને સુપ્રીમ કોર્ટ દ્વારા રમખાણો હિંસા અને આગ ચંપી સહિતના ગુનાઓમાં મોટી રાહત મળી છે એવું કહી શકાય। હાર્દિક પટેલને ક્યારેક કોર્ટ તરફથી ફટકા પણ પડ્યા છે। જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે 2019ની લોકસભાની ચૂંટણી કોર્ટના ચુકાદાના કારણે જ હાર્દિક પટેલ લડી શક્યા નહોતા। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રમખાણો હિંસા અને આગચંપીના કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો, જે પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારબાદ ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને અત્યારે વિરમગામથી તેઓ ધારાસભ્ય પણ છે। સુપ્રીમ કોર્ટે મિત્રો ગઈ ફેબ્રુઆરી 2020માં પણ હાર્દિક પટેલની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું, તે વખતે તેઓ કોંગ્રેસમાં હતા। હાર્દિક પટેલ 2015ના કેસમાં આગોતરા જામીન માટે વિનંતી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેને નકારી કાઢી હતી। હાર્દિક પટેલને મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા પણ કરી હતી। 2019માં લોકસભાની ચૂંટણી લડવાની હાર્દિક પટેલની તૈયારીઓ હતી, પરંતુ હાઈકોર્ટે આ સજા સસ્પેન્ડ કરવાની હાર્દિક પટેલ દ્વારા માંગ કરવામાં આવી હતી, જે માંગ છે એ હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જેના કારણે તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા। જે પછી આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેને ગત વર્ષે એપ્રિલમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવામાં આવ્યો હતો।